કચ્છ જિલ્લામાં જુદા જુદા ગામડાઓમાં સ્થાનિકે ગૌચર અને સરકારી પડતર જમીનોની સ્થળ સ્થિતિની જાણકારી વિના ફાળવવામાં આવતી જમીનો બાબતે સ્થાનિક વહીવટીતંત્ર સમક્ષ રજૂઆત બાદ ન્યાય ન મળતા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આધાર પુરાવા સાથે પિટિશન કરવામાં આવેલ છે, જેમાં હાઈકોર્ટે સંબંધિત વિભાગોને નોટિસ મોકલીને આ બાબતે 29 ઓગસ્ટ સુધી જવાબ રજૂ કરવા માટે સુનાવણી મુકર કરેલ છે. માંગણી કરવામાં આવે છે સરકારી પડતર જમીનો, એ બાબતે સ્થાનિકે કોઈ પણ જાતની ખરાઈ કર્યા વિના આ જમીનો ગૌચર છે, શ્રી સરકાર છે, કે આ જમીનો ઉપર કોઈના હક હિત છે કે શું, એ બાબત ખરાઈ કર્યા વિના જમીનો મંજૂર કરવામાં આવેલી. અને આ બાબતે અગાઉ વિરોધ જે તે ગામોમાં વિરોધ પણ થયેલા છે, અને આ બાબતે જ અમારા અરજદારો કાસમપુરા નોડે અને કાસમ સિદ્દીક ચુચિયા દ્વારા આપણા કલેક્ટરશ્રી સમક્ષ આ જે જમીનો માંગણી કરવામાં આવેલી હતી, વાવડી, ગંઢેર, ચોપડા, સાકરાઈ, ટીંબો, ત્યાં આ બાબતે વિરોધ કરેલો અને જણાવેલ કે આ જે જમીનો માંગણી કરવામાં આવેલી છે તેમાં ગૌચર જમીનોનો પણ સમાવેશ થાય છે, અને સ્થાનિક કંપનીઓ દ્વારા જે જમીનો માંગણી કરવામાં આવે છે તેને લાગુ જે સરકારી ખાનગી માલિકીનો જમીન ખાનગી માલિકીનો જમીનો છે તેમાંથી પણ કંપની દ્વારા ગેરકાયદેસર રસ્તા બનાવવા ઉપરાંત સરકારી જમીનો જે મંજૂર થયેલી એનાથી અનેક ગણી વધારે દબાણ કરવી, એટલા બધા મુદ્દાઓ ઉપર એમણે રજૂઆત કરેલી. પરંતુ અહીંયા સ્થાનિકે કોઈ ન્યાય ન મળતા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ બાબતે રિપિટિશન કરવામાં આવેલ છે, અને આ બાબતે નામદાર હાઈકોર્ટે 29/8/2018 સુધીમાં તમામ પક્ષકારોને નોટિસ ઇસ્યુ કરી પોતાનો જવાબ રજૂ કરીને સુનાવણી માટે મુકરર કરેલ છે.